નમસ્કાર. દેશભરમાં અત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે જામનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમ ફરીથી લડી રહ્યા છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે સેવાના વારસા સાથે દરેક ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત અને એક સાચા જનપ્રતિનિધિ તરીકે આમ જનતાના હૃદયમાં સન્માનજનક સ્થાન પ્રસ્થાપિત કરનાર લોકપ્રિય નેતા પૂનમબેન માડમ અને તેમના કાર્યકાળમાં જન્મેલા વિકાસની ઝાંખી નિહાળીએ. 34 વર્ષ સુધી જે રૂટ પર કોઈ નવી ટ્રેનને લીલી ઝંડી અપાવવા માટે પ્રયત્નો નહોતા થયા, તે રૂટ પર જેમણે પોતાના સફળ અભિગમ, સક્રિયતા અને નેતૃત્વ હેઠળ ઉત્સાહી અને જોશીલા જામનગરને સપનાની નગરી મુંબઈ સાથે જોડતી એક નવી કડી, એવી હમસફળ ટ્રેન આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લીલી ઝંડી આપીને પૂરવેગે દોડતી કરી, અને જે વ્યક્તિત્વએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કાર્યકર્તાઓના સહકારથી દરેક વર્ગના લોકોની આવશ્યકતા સમજી સેવા કરી જામનગર દ્વારકાની જનતાના હૃદયમાં દીકરી તરીકે સ્થાન મેળવ્યું છે, તેવા સેવા કાર્ય, નિષ્પક્ષતા અને સંવેદનશીલતાથી પોતાનું વ્યક્તિત્વ ઘડનાર લોકનેતા બીજું કોઈ નહીં પણ તે છે આપણા જામનગર અને દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન હેમતભાઈ માડમ. 1974માં જામનગરમાં હેમતભાઈ રામભાઈ માડમના રાજકીય પરિવારમાં જન્મેલા પૂનમબેનને સેવા કાર્યો અને નેતૃત્વના ગુણો જાણે વારસામાં જ મળ્યા હતા. જામનગરમાં પોતાની સેવાવૃત્તિથી લોકોના દિલ જીતી 4 ટર્મ સુધી ખંભાળિયાના અપક્ષ ધારાસભ્ય અને જામનગર નગરપાલિકાના પ્રમુખ પદે તથા મહાનગરપાલિકાના 3 ટર્મ સુધી મેયર તરીકે રહી ચૂકેલા પિતા હેમતભાઈ રામભાઈ માડમ પૂનમબેનનો અવિરત પ્રેરણા સ્ત્રોત છે. તેમના દાદા મોટા બાપુજી ઘેલુભાઈ તથા પિતા હેમતભાઈની રાજકીય સેવાનો આ અમૂલ્ય વારસો જાળવવા તેમણે સ્વશ્રી હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટની શરૂઆત કરી. જામનગર, ખંભાળિયા અને ભાણવજ સ્થિત આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે ભાણવજ અને ખંભાળિયા ખાતે આવેલ ગૌ સારવાર કેન્દ્ર દ્વારા આજુબાજુના દરેક ગામમાં 24 કલાક વિના મૂલ્યે ગાયની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત જામનગર દ્વારકાની દરેક દીકરીઓને નવરાત્રિમાં લાણી વિતરણ, આરોગ્ય નિદાન કેમ્પ, રક્તદાન કાર્ડ વિતરણ, એમ્બ્યુલન્સ દ્વારા સહાય, જોડિયા ગામ ખાતે છેલ્લા 1 દાયકાથી બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે ભોજનનું આયોજન જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પોતાની આ સેવાવૃત્તિને વધુ લોકો સુધી પહોંચાડવા પૂનમબેન પિતાએ ઘડેલી રાજકીય પગદંડી ઉપર ચાલ્યા અને ભારતીય જનતા પાર્ટીએ આપેલી સેવા કરવાની તક દ્વારા રાજકારણમાં પ્રવેશી આ પંથકની દીકરીએ સમાજનું નામ ઉજ્જવળ કર્યું. જામનગરની જનતાએ માડમ પરિવારની સેવાવૃત્તિને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો અને દીર્ઘદ્રષ્ટા પૂનમબેન માડમને ધારાસભ્ય બનાવ્યા. જામનગરની જનતાનો અવિરત વિશ્વાસ અને સહકાર પૂનમબેનને વધુ સારા કાર્યો કરવા પ્રોત્સાહિત કરતો ગયો અને એટલે જ જામનગર અને દ્વારકાની જનતાએ તેમની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ 2014માં સાંસદ સભ્ય તરીકે જામનગર દ્વારકાના સૌ પ્રથમ મહિલા સાંસદ બનાવ્યા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિના નવા પંથ પર દોડવા લાગ્યો અને હાલારની આ દીકરીએ જનસંપર્ક કરી વર્ષોથી પડતર પડેલા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નો શરૂ કરી દીધા. બસ ત્યારથી શરૂ થયો જામનગર દ્વારકામાં વિકાસનો નવો યુગ. પૂનમબેનના નેતૃત્વ હેઠળ એક પછી એક વિવિધ અશક્ય લાગતા કામો શક્ય થવા લાગ્યા અને જામનગર દ્વારકા વિકાસની હરણફાળ ભરવા લાગ્યા. ઓખા અને બેટ દ્વારકાને જોડતો 900 મીટર કેબલયુક્ત બની રહેલો સિગ્નેચર બ્રિજ એક નવી ઓળખ બન્યો. દેવભૂમિ દ્વારકામાં સિવિલ હોસ્પિટલ તો જામનગરમાં સુવિધાયુક્ત કેન્સર હોસ્પિટલ શરૂ કરવામાં આવી, તેમજ દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ અને સાંસદ આરોગ્ય મેળો કરવામાં આવ્યા. આ ઉપરાંત
પૂનમબેનની ભલામણ અને સક્રિય પ્રયત્નોથી સૌરાષ્ટ્રની સૌથી પહેલી એઇમ્સ હોસ્પિટલ જલ્દીથી જ નિર્માણ પામશે. જામનગરમાં શરૂ થયેલું પાસપોર્ટ સેવા કેન્દ્ર, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, જામનગર સિવિલ એરપોર્ટનું વિસ્તારીકરણ વિકાસના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત ખેડૂતો માટે રેટા કાલાવાડ જળ સંપત્તિ યોજનાનું ખાતમુહૂર્ત, રણજીત સાગર ડેમ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા, તેમજ કાલાવાડમાં માર્કેટિંગ યાર્ડની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરાવ્યું. શિક્ષણને હંમેશા પ્રાધાન્ય આપતા પૂનમબેને જામનગરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBSમાં 50 સીટનો વધારો, તેમજ ડેન્ટલ અને ફિઝિયોથેરાપી વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ્સ ઉપલબ્ધ કરાવી. તદુપરાંત સમાજમાં દીકરીઓ શિક્ષિત બની પોતાની આગવી ઓળખ ઊભી કરે તે હેતુથી દીકરીઓના વિકાસ માટે વિવિધ સમાજના કન્યા છાત્રાલયમાં સહાય અને સહકાર આપી મદદરૂપ બન્યા છે. આ ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીજીની કેન્દ્ર સરકારે આપેલી તકથી જીનીવામાં આયોજિત થયેલ ગ્લોબલ કોન્ફરન્સ ઓફ યંગ પાર્લામેન્ટરિયન્સમાં માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરી સ્ત્રી સશક્તિકરણની સાથે જામનગર દ્વારકાનું નામ રોશન કર્યું. જામનગર અને દ્વારકાની જનતાનો ઉત્સાહ અને સહકાર પૂનમબેનને વધુ ને વધુ કાર્યો કરવા પ્રોત્સાહિત કરી રહ્યો હતો. પણ કાર્યકાળ દરમિયાન લોકસંપર્ક કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં માનતા પૂનમબેનનો જલારામ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક જ ગંભીર અકસ્માત થયો અને થોડા સમય પહેલા જ આકસ્મિક રીતે તેમની યુવાન પુત્રીનું અવસાન થઈ જતા તેમનું મનોબળ થોડું ઢીલું પડ્યું. પણ જામનગર અને દ્વારકાની જનતાએ તેમની આ દીકરી પ્રત્યે દાખવેલી મૂલ્યવાન સંવેદના, વિશ્વાસ અને પ્રેમે તેમને ફરીથી હિંમત આપી અને લોકસેવા કાર્યો કરવા પ્રોત્સાહિત કર્યા. ફરીથી પૂનમબેન માડમ નવા વિઝન, નવા વિચારો અને ઉત્સાહ સાથે જામનગર અને દ્વારકાનો વિકાસ કરવા મચી પડ્યા. આપ સૌ જનતાનો અવિરત મળતો રહેતો સહકાર જ તેમને વધુ કાર્યદક્ષ અને સક્રિય રાખે છે. હું આભારી છું આપ સૌની અને આપણા નેતૃત્વની કે આપ સૌના સહકાર અને એ નેતૃત્વની ક્યાંક સમજથી આપણા પ્રશ્નોના પરિચયથી અનેક પ્રશ્નોને આપણે વાચા આપી શક્યા અને આવી જ રીતે સમરસ રીતે આપણા સમગ્ર વિસ્તારની પ્રગતિ થાય અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશ મજબૂતીથી આગળ વધી રહ્યો છે ત્યારે આપણો જામનગર અને દ્વારકા જિલ્લો જોડાય એ પ્રકારના મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે. એમાં આપ સૌનો જે સહકાર, જે આશીર્વાદ ને માર્ગદર્શન મને ભૂતકાળમાં પ્રાપ્ત થયા છે, સાથે સાથે વિશ્વાસ આપ સૌનો ભવિષ્યમાં પણ પ્રાપ્ત થશે એવી હૃદયપૂર્વકની આપ સૌ પાસેથી એવી આશા સાથે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. તો ચાલો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ નવા ભારતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ અને પૂનમબેનને ફરીથી લોકનેતા બનાવી વિકાસને નજરો નજર નિહાળીએ. દેશમાં જન જનનો એક જ હુંકાર, કમળને જ આપણો સહકાર.